નમસ્કાર, સ્પીડ ન્યૂઝ સાથે હું છું સિદ્ધિ. મહત્વના સમાચારો પર કરીએ સંક્ષિપ્તમાં નજર. ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણીને લઈ પોતાના 106 ઉમેદવારની યાદી જાહેર કરી છે, ત્યારે આજે કોંગ્રેસ પાર્ટી પણ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવારોને ટેલિફોનિક સૂચના પણ આપી દેવાઈ છે. જાહેરાત બાદ કોઈ વિવાદ ઉભો ન થાય તે માટે ટેલિફોનિક સૂચના અપાયું હોવાની શક્યતા છે. ત્યારે હવે આજે કોંગ્રેસ 89 બેઠકો માટે ઉમેદવારની જાહેરાત કરશે અને તે માટે ઉમેદવારોના એફિડેવિટ અને કાયદાકીય પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે. કોંગ્રેસની યાદી પહેલા જ 24 કલાક પાસે છે. કોંગ્રેસની યાદીના સમાચાર. કોંગ્રેસ પાર્ટી આજે બપોર બાદ પોતાના 100થી વધારે ઉમેદવારની યાદી જાહેર કરે તેવી પણ શક્યતા છે. કોંગ્રેસ પાર્ટીએ એનસીપી સાથે બેઠકોને લઈ સમજૂતી સાધી લીધી છે, ત્યારે કોંગ્રેસ પોતાની બેઠકમાંથી એનસીપીની 4-6 બેઠક આપી શકે છે, જેમાં ગોંડલ કુતિયાણા બેઠકની એનસીપીને મળી શકે છે. સાથે જ સુજિત્રા અને બનાસકાંઠાની બેઠક પણ એનસીપીને અપાશે. એનસીપીના કાંદલ જાડેજા કુતિયાણાથી લડશે, એનસીપીના જયંત બોસ્કી સુજિત્રાથી લડશે, તો ગોંડલથી ક્ષત્રિય અગ્રણી ઓમદેવસિંહ જાડેજાને પણ ટિકિટ અપાઈ શકે છે. છેલ્લા 2 દિવસથી ચાલી રહેલી મંત્રણા બાદ આજે બપોર બાદ પાસની બેઠક યોજાશે. કોંગ્રેસની ફોર્મ્યુલા પર પાસ દ્વારા સકારાત્મક વિચારણા થઈ શકે છે. કોંગ્રેસની ફોર્મ્યુલાને પાસે સ્વીકારી લીધી છે, જેની આજે યોજાનારી બેઠકમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે અનામત મુદ્દે પાસ દ્વારા 24 કલાકનું અલ્ટિમેટમ અપાયું હતું. ભાજપ દ્વારા 36 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરાઈ છે, જેમાં અનેક સિટિંગ ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે, તો અનેક નવા ચહેરા પણ સામેલ કરાયા છે. ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અને ગુજરાતના ગૃહમંત્રી એવા પ્રદીપસિંહ જાડેજાને ભાજપ પક્ષ તરફી જાહેર કરાયેલ ઉમેદવારોની યાદીમાં સામેલ કરાયા છે. નામ જાહેર થયા બાદ પ્રદીપસિંહ અમદાવાદના વસ્ત્રાલમાં પહોંચ્યા, જ્યાં કાર્યકર્તાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું અને તેમને ટિકિટ મળવાની ખુશીમાં લોકોએ ફટાકડા ફોડી તેમનું સ્વાગત કર્યું હતું. ભાજપની બીજી યાદીમાં 12 સિટિંગ ધારાસભ્યોના પત્તા કપાયા છે, જેમાં વાત કરીએ તો ચોટીલાથી શ્યામજી ચૌહાણનું પત્તું કપાઈ ચૂક્યું છે, તો ધોરાજીથી પ્રવીણ માકડિયાનું પત્તું કપાયું છે, જ્યારે નરોડાથી મંત્રી નિર્મલાબેન વાઘવાણીની ટિકિટ પણ કપાઈ છે, તો સુરત પૂર્વથી રણજીત ગલીટવાલાની ટિકિટ કપાઈ છે, તો ટંકારાથી બાવનજી મેતલિયાની ટિકિટ પણ કપાઈ છે, તો ગણદેવીથી મંગુ પટેલની ટિકિટ કપાઈ અને ડભોઈથી બાલકૃષ્ણ પટેલની ટિકિટ ગઈ છે, તો ખંભાતથી સંજય પટેલનું પત્તું કપાયું છે. ભાજપના ઉમેદવારોના નામની યાદીમાં છોટાઉદેપુર જિલ્લાની સંખેડા બેઠક માટે અભયસિંહ તગડવીનું નામ જાહેર થતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો. કાર્યકર્તાઓએ ભારત માતા કી જયના નારા સાથે ભવ્ય આતશબાજી કરી ઉજવણી કરી. સુરતમાં વર્ષોથી કોંગ્રેસની ગઢ ગણાતી માંડવી બેઠક ભાજપને પ્રવીણ ચૌધરીને મેદાને ઉતાર્યા છે. બેઠક પર ચૌધરી મતદારોનું પ્રભુત્વ છે, ત્યારે ભાજપે પ્રવીણ ચૌધરીને ટિકિટ ફાળવતા કાર્યકરોએ ફટાકડા ફૂડી ઉજવણી કરી હતી. નવસારીની ગણદેવી વિધાનસભા બેઠક પર માજી ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ નરેશ પટેલનું નામ જાહેર થતા કાર્યકરોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. પોરબંદર જિલ્લાની બંને વિધાનસભા બેઠક માટે ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. 83 પોરબંદર વિધાનસભા બેઠકમાં ભાજપે બાબુ બોખીરિયાને રિપીટ કર્યા છે, તો 84 કુતિયાણા વિધાનસભા બેઠક માટે પોરબંદર જિલ્લા પંચાયતના સભ્ય લખમણ ભીમા ઓડેદરાને પ્રથમ વખત ટિકિટ ફાળવી છે, ત્યારે ઉમેદવારોની જાહેરાત થતા કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી કમિટી દ્વારા વધુ 36 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી જાહેર થતા જૂનાગઢની માણાવદર બેઠક પર નીતિન ફળદુ ઉર્ફ ટીનુભાઈને ટિકિટ અપાઈ છે. નીતિન ફળદુ યુવા ચહેરો છે અને કડવા પાટીદાર છે. માણાવદર બેઠક ઉપર કડવા પાટીદારોનો દબદબો હોવાથી ભાજપે યુવા નેતા નીતિન ફળદુ ઉપર પસંદગી ઉતારી છે. ફળદુ પાટીદાર યુવાનોમાં સારી પકડ ધરાવતા હોવાથી ભાજપે એક કાંકરે અનેક પક્ષી મારવાની નીતિ પણ અપનાવી છે.
तो बीजा तबक्का याद में साबरकांठा की प्रांतिज विधानसभा की बैठक में भाजपे युवान चेहरा ने तक आपी है। भाजपा युवा कार्यकर नवोदित चेहरा एवं गजेन्द्र सिंह परमार ने विधानसभा उम्मीदवार तरीके स्थान अपाय। गजेन्द्र सिंह परमार हाल साबरकांठा कोर्पोरेशन ऑपरेटिव बैंक और तालोद तालुका संघ डिरेक्टर है। उपरांत तालोद उजेड़िया की ग्राम पंचायत सरपंच रही चुक्या। बनासकांठा में टिकट पहला ज पड़को थवानी संभावना है। सांसद दिलाधर वाघेलाए निवेदन आप्यु छे कि जो पक्ष टिकट नहीं आपे तो राजीनामु धरी देश। तेमनु कहू छे कि पक्ष माटे घणा वर्षोथी काम कर्यु छे। बनासकांठानी तमाम बैठकों जीताड़ी शकवा तेवो सक्षम छे। भाजपे 36 उम्मीदवारों की जाहिर करेली बीजी यादी बाद कार्यकरों में विरोध जोवा मळी रह्यो छे। गांधीधाम में भाजपा वर्तमान धारासभ्य रमेश महेश्वरी ने ज टिकट न अपाता कार्यकरों रोषे भराया था। कार्यकरों गांधीधाम स्थित भाजपा जिला कार्यालय पदाधिकारी ने उग्र रजूआत पण करी हती। तो बारडोली में भाजप विरोधी वधु बे बेनर लाग्या। बरवाड़ वसात में रहेवासीओ राजकीय पक्षों ने प्रचार माटे प्रवेश नहीं आपवानुं बेनर लगाव्युं। प्राथमिक सुविधा ने विकासना कामों न थतो होवाथी स्थानिकों में रोष जोवा मळी रह्यो छे। गुजरात विधानसभा चूंटणी पहला राहुल गांधी ने कांग्रेस पार्टी अध्यक्ष बनावानी कांग्रेसे तैयारी शुरू कर दी छे। जनरल सोनिया गांधीए 19 नवम्बर पछी कार्य समिति की बैठक बोलावी हती। हवे 20 नवम्बर रोज सवारे 10:30 कलाके मळशे त्यारे आ बैठक में राहुल गांधी की ताजपोशी ने लई कांग्रेस आखरी मोहर मारी शके छे। कांग्रेस केन्द्रीय चूंटणी समिति पार्टी अध्यक्ष की चूंटणी की प्रस्तावित तारीख सोनिया गांधी ने आपी देवाई छे। कांग्रेस कार्य समिति की मोहर बाद राहुल गांधी ताजपोशी की जाहरात थशे। युद्ध विमान राफेल सौदा ने लई कांग्रेस और भाजप वच्चे जुबानी जंग जोवा मळी रही छे। कांग्रेस उपाध्यक्ष राहुल गांधीए राफेल विमान सौदा ने लई संरक्षण प्रधान निर्मला सीतारामन पर आकरा प्रहार कर्या। तेमणे दावो कर्यो कि शरमजनक छे कि तेमना बॉस तेमने चुप करावी रह्या छे। राहुल एम पण प्रश्न कर्यो कि शू पेरिसमां राफेल विमानोनी खरीदी अंगे जाहेरात करता पहला पीएम मोदीए सुरक्षा बाबतोनी कैबिनेट समितिनी मंजूरी लीधी हती। दरेक राफेल विमान की किंमत केटली छे? कांग्रेस उपाध्यक्ष आवा प्रहार एक दिवस पहला ज सीताराम ने कह्युं हतुं कि आ शरमजनक छे कि कांग्रेस विमान सौदा ने लई मुश्किल उभी करी रही छे। कांग्रेस सौदा ने लई केटलाय प्रश्न उभा कर्या छे। सरकार पर राष्ट्रीय हित और राष्ट्रीय सुरक्षा ने साथे समझूती करवाने सरकारी तिजोरी ने नुकसान पहुंचाड़वानो पण आरोप मूक्यो छे। पाटीदार द्वारा भाजप सरकार विरोध थई रह्यो छे त्यारे महेसाणा में पाटीदार संकलन समिति नेजा हेठ भाजप समर्थित रेली योजाई हती अने त्यारबाद सभा पण हती। रेली अने सभा में डेप्यूटी सीएम नायब मुख्यमंत्री नीतिन पटेल नी साथे ज पाटीदार समाज अग्रणी पण हाजर रह्या हता। महेसाणा में नीतिन पटेल ने पाटीदार संकलन समिति ए खुली ने समर्थन आप्युं हतुं। प्रथम तबक्काना प्रचार में महेसाणा पाछोद सर्कल थी एक भव्य रेली काढवामां आवी हती जेमां मोटी संख्या में भाजपा कार्यकरो अने पाटीदार लोको जोड़ाया हता। रेली बाद एक सभानुं पण आयोजन करायुं जेमां नायब सीएम नीतिन पटेले कांग्रेस पर आकरा प्रहार कर्या। तो पाटीदार संकलन समितिना तेजस पटेले पण हार्दिक अने कांग्रेस पर आकरा प्रहार कर्या। सुरेन्द्रनगरना दांगद्रा में वेपारी मंडल द्वारा बंधनुं एलान आपवामां आव्युं छे। वेपारी द्वारा आईके जाडेजा ने दांगद्रा बैठक पर टिकट आपवानी मांग कराई छे। मोड़ी रात्रे शहर में बंधना बेनर लाग्या हता जो कि सवार थता ज आ बेनर हटावी लेवाया छे। जामनगर में वालसुरा खाते आवेली नेवी नी पांख आईएनएस वालसुरा द्वारा वर्षनी जेम आ वर्षे पण नेवी वीक नी भव्य उजवणी कराई। आ वर्षे पण नेवी वीक दरमियान जामनगर शहरना लाखोटा तळाव में नेवी बेन्ड कॉन्सर्ट नु भव्य आयोजन करायुं जेमां नेवीना अधिकारीओ अने जवानो द्वारा जोरदार बेन्ड परफॉर्मन्स आपी शहर नी जनता ने मंत्रमुग्ध कराया। अमदावाद म्युनिसिपल कोर्पोरेशन द्वारा छेल्ला बे दिवसथी शहर में आवेला 48 वधारे ओवरब्रिज और अंडरब्रिज की साफ सफाई अभियान हाथ धरायू छे। आश्रम रोड थी लई पारडी सुधीनो रोड साफ सफाई करावामां आव्यो हतो जेमां रोड पर रहेल कचरो और रोड की आजूबाजू आवेल झाड़नी पण सफाई हाथ धरवामां आवी हती।
विश्व मार्ग अकस्मात स्मरणांजलि दिवस अंतर्गत अमदावाद शहर ट्राफिक पुलिस द्वारा मार्ग अकस्मात में मृत्यु पामेला लोकोने श्रद्धांजलि आपवामां आवी। ट्राफिक पुलिस ना जवानोए मार्ग अकस्मात में मृत्यु पामेला लोकोने बाइक रेली योजी श्रद्धांजलि आपी हती। आ दरमियान ट्राफिक पुलिस ना जेसीपी निर्जा गोत्रु पण खास हाजर रह्या हता। રાજ્યમાં વધુ એક દિવસ કડકડતી ઠંડી પડી છે ત્યારે નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી પર પહોંચ્યું। અમરેલીમાં પણ લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીએ પહોંચ્યું છે ત્યારે રાજકોટ વલસાડમાં 14 ડિગ્રીએ પારો ગગડ્યો। પોરબંદરમાં 14.5, ભુજમાં 14.9 ડિગ્રી તાપમાન થયું ત્યારે બીજી બાજુ વડોદરામાં 15.4 તો અમદાવાદનું તાપમાન 17.6 ડિગ્રી નોંધાયું છે। મહેસાણાના ઊંઝામાં ખાનગી ફાયરિંગની ઘટના સામે આવી છે। પ્રેમ પ્રકરણમાં યુવકે યુવતીના ભાઈ પર ફાયરિંગ કર્યું છે। યુવતીએ પ્રેમ સંબંધ ન રાખતા યુવકે યુવતીના અપહરણની કોશિશ કરી હતી। તે દરમિયાન સરફીરા પ્રેમીએ યુવતીના ભાઈ પર ફાયરિંગ કર્યું હતું। યુવકને છાતીના ભાગમાં ગોળી વાગતા હાલમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ત્યારે આ મામલે યુવતીએ તેના પૂર્વ પ્રેમી સામે ફરિયાદ કરી છે જેમાં પોલીસે ફેજદીન અને તેની માતા સહિત 3 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। હાઈવે પર થઈ રહેલા વારંવારના અકસ્માતને લઈ હવે સુરક્ષા વ્યવસ્થાને લઈ પણ સવાલ ઉભા થયા છે ત્યારે મહેસાણા બાયપાસ હાઈવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે। અકસ્માત પાંચોટ પાસે આવેલા ડીમાર્ટ મોલ નજીક થયો છે। અકસ્માતમાં 5 થી વધુ મુસાફરો હાલ ઘાયલ થયાના સમાચાર પ્રાપ્ત થયા છે। મહેસાણા ચાણસ્મા હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત ધીણોજ ગામ નજીક કાર અને બાઇક વચ્ચે થયો જેમાં બાઇક સવારમાં 3 લોકોના મોત થયા છે। મરનાર બંને યુવકો મહેસાણાના મોટપ ગામના વતની હોવાનું માલુમ પડ્યું છે। મરનાર બંને યુવકોના મૃતદેહને હાલ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સ્પીડ ન્યૂઝ અંતર્ગત આગળ પણ જાણીશું આવા જ મહત્વના સમાચાર। સમય થયો છે બ્રેકનો। ચૂંટણી પહેલા નગારે ઘા થનગનતા જોશમાં મુરતિયા ક્યાંક કપાયેલા ગુસ્સે ઘણા ક્યાંક ઉમેદવારની સામે ઘા કોણ ફાવશે કોણ હાફી જશે ટિકિટની તકરારની એકે એક ખબર તકરારની એ છેક અંદરની ખબર ટિકિટની ટક ટક જુઓ દિવસભર માત્ર Zee 24 કલાક પર। મારું ગામ મારો મત આજે આવ્યું છે ધરમપુર તાલુકાના ઠકરવાળા ગામ ગામની અંદર આપણે આવી ગયા છે। ગામના લોકો સાથે ચર્ચા કરીશું। ધારાસભ્યને કોઈ આવ્યા નથી કોઈ વિકાસના કાર્ય થયા નથી। પાણી રસ્તા એટલા ખરાબ છે કે આજે લગભગ 5-1 વર્ષથી કેટલાઓ ઠરાવ લખીને આપ્યા છે અમે પણ કોઈ રસ્તા બન્યો નથી। પાછો એને રિપેરિંગ બી નથી થયો અને કોઈ વારે એને બનાવવા બી નથી આવ્યો। કોઈ બી ધારાસભ્ય આપણે આવીને કોઈ કામ કર્યું નથી। દીકરો એજ્યુકેશન થી વલખા મારે છે। મારા ગામ ની અંદર એસટી બસ આવતી નથી। પાણીના નળ ના કનેક્શન મારા ગામ ની અંદર નથી। ફાકા મારવાની લોકોને ટેવ છે 22 વર્ષની અંદર એ બધાને ફાકા મારતા આવડી ગયું છે।
વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું સ્પીડ ન્યૂઝમાં. મહત્વના સમાચારો પર એક નજર કરીએ. જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાને મોટી સફળતા હાથ લાગી છે. ઓપરેશન ઓલ આઉટ હેઠળ બાંદીપોરા વિસ્તારમાં સેનાએ 6 આતંકવાદીઓને ઠાર માર્યા છે, જેમાં આતંકી લખવીનો બાણેજ પણ ઠાર મરાયો છે. મહત્વનું છે કે બાંદીપોરામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, જે બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ દરમિયાન આતંકવાદીઓએ સેના પર હુમલો કર્યો હતો, સામે સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. આ અથડામણમાં 6 આતંકીઓને સેનાએ ઠાર માર્યા છે. અથડામણમાં સેનાનો એક જવાન શહીદ થયો છે, તો અન્ય એકને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વારંવાર ધમકી આપનાર પાકિસ્તાનને આ વખતે ભારતે તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પાકિસ્તાન પહેલા સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરવાનું બંધ કરે. પાકિસ્તાન પહેલા એલઓસી પર શાંતિનું વાતાવરણ ઉભું કરે, ત્યારબાદ બંને દેશ વચ્ચે વાતચીત સંભવ થશે. મહત્વનું છે કે પાકિસ્તાનના આગ્રહ બાદ બંને દેશના ડીજીએમઓ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી, જેમાં ભારતના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ એ.કે. ભટ્ટે પાકિસ્તાન સેના વિભાગ અને પાકિસ્તાન સેનાના વર્તન વિરોધાભાસી જોવા મળ્યું છે. વારંવાર જુઠ્ઠાણાનો સહારો લેતું પાકિસ્તાન વધુ એક વખત દુનિયા સામે ઉખાડું પડ્યું છે. ભારતની વિરુદ્ધ પ્રોપોગેન્ડા ફેલાવવા માટે ખોટી પોસ્ટ કરનાર આતંકી શરણાર્થી પાકિસ્તાનની ટ્વિટરે જોરદાર તમાચો માર્યો છે. ટ્વિટરે ભારતીય મહિલાનો નકલી ફોટો શેર કરવા અને ફરજી પોસ્ટ કરવાથી પાકિસ્તાન ડિફેન્સના એકાઉન્ટ ડિલીટ કર્યું છે. સત્તાવાર રીતે ટ્વિટરે કહ્યું કે નિયમોનું ઉલ્લંઘન કરાતું હોવાથી પાકિસ્તાન ડિફેન્સનું એકાઉન્ટ ડિલીટ કરાયું છે. પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી આ ટ્વિટર એકાઉન્ટના માધ્યમથી ભારત વિરોધી પ્રોપેગેન્ડા ફેલાવી રહ્યું હતું અને ભારતીયોને ઉશ્કેરવા માટે ખોટી પોસ્ટ શેર કરી રહ્યું હતું. ભારતીય જેલમાં પાકિસ્તાન સહિત કેટલાક દેશોના કેદીઓ બંધ છે? સુપ્રીમ કોર્ટે આ સવાલ કેન્દ્ર સરકારને કહ્યું છે. કોર્ટે સરકાર પાસે આ સપ્તાહમાં આ સવાલોના જવાબ આપવા જણાવ્યું છે. કોર્ટે સરકારને પૂછ્યું છે કે આવા કેટલા કેદીઓ છે કે તેમની સજા પૂરી કાપી લીધી છે? સુપ્રીમ કોર્ટના જજ એ.કે. સિક્રી અને જસ્ટિસ અશોક ભૂષણની બેંચે સુપ્રીમ કોર્ટના 3 મહિના ઓર્ડર પર રિપોર્ટ આપવા જણાવ્યું છે. આ પહેલા સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ મામલામાં આ સ્ટેટસ રિપોર્ટ ગયા વર્ષે એપ્રિલમાં દાખલ કરાયો હતો. મહત્વનું છે કે સિનિયર વકીલ ભીમસિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સિંહે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જ્યારે 2005માં તેમણે પિટિશન દાખલ કરી ત્યારે 82 લોકોને જમ્મુ કાશ્મીરથી ડિટેન કરાયા હતા. તો પિટિશનમાં માંગ કરવામાં આવી હતી કે ભારતની જેલોમાં બંધ જે વિદેશી કેદીઓ છે તેમની સજા પૂરી થઈ હોય તો તેમને છોડી મૂકવામાં આવે. દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની 100મી જન્મજયંતિ છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી તેમની જન્મતિથિએ શ્રદ્ધાંજલિ. તો બીજી તરફ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. ઇન્દિરા ગાંધીના સમાધિ સ્થળે જઈ રાહુલ ગાંધી અને મનમોહનસિંહે શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત અલ્હાબાદમાં ઇન્દિરા મેરેથોનનું આયોજન પણ કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી. લાલ દરવાજા સ્થિત રૂપાલી સિનેમા પાસે આવેલી ઇન્દિરા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી રૂપાલી સિનેમાથી પારડી જીપીસીસી સુધી બાઇક રેલી યોજાઈ હતી. આ રેલીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. ભારત અને યુકે છેલ્લા 10 વર્ષના સૌથી ખરાબ ડિપ્લોમેટ મુકાબલાની તરફ આગળ વધી રહ્યું છે. પોતાના ઉમેદવારને જીતાડવા માટે બ્રિટન તે કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે, જે આઈસીજેની ચૂંટણીમાં પહેલા ક્યારેય થયું નથી. ઇન્ટરનેશનલ કોર્ટે એક તરફ જસ્ટિસ માટે ભારતીય ઉમેદવાર દલવીરસિંહ ભંડારીના સમર્થનને વધતું જોયા બાદ યુકે તેને યુએન જનરલ એસેમ્બલીમાં થનાર અંતિમ રાઉન્ડના વોટિંગમાં રોકવાની કોશિશ કરી રહ્યું છે. યુકે વોટિંગ પ્રક્રિયાને રોકવા માટે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં પોતાના સ્થાયી સભ્યતાની તાકાતનો ઉપયોગ કરવાની વાત પણ કહી રહ્યું છે.
આપને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જજ તરીકે બીજા કાર્યકાળ માટે ભારતીય જજ તલવીર ભંડારીની પસંદગી અટકી ગઈ છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો અમે આપને જણાવી દઈએ ખૂબ જ અગત્યના સમાચાર હાલ મળી રહ્યા છે. અમદાવાદથી આ સમાચાર છે. નિકોલ બેઠકમાં ભાજપના કાર્યકરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. જગદીશ પંચાલને રિપીટ કર્યા હોવાથી કાર્યકરોએ આ હોબાળો કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ જગદીશ પંચાલનો વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદની નિકોલ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સમગ્ર હોબાળો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભાજપની જાહેર કરાયેલી યાદીમાં જગદીશ પંચાલને સીટ આપવામાં આવી હતી જેનો વિરોધ નોંધાયો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કિંજલ મિશ્રા જોડાય છે. કિંજલ, જે રીતે નિકોલની આ સીટ પર હોબાળો નોંધાયો છે, જગદીશ પંચાલ વિરોધની સામે વિરોધ જોવા મળી રહ્યો છે, કેવા પ્રકારનો વિરોધ છે? નિકોલ વોર્ડમાં એને કંઈ જ કામ નથી કર્યા, એના માટેનો વિરોધ છે. સ્થાનિક માણસ કોઈ પણ આપતો ચાલશે, જગદીશ પંચાલ નહીં ચાલે. એની મનમરજી ચલાવે છે, એની એની ઈચ્છા પ્રમાણે જ કામ કરે છે, જનતાનું નથી સાંભળતા. એ માણસ એવો છે કે ગમે તે જૂના જૂના કાર્યકર્તાઓને એના ઈચ્છા પ્રમાણે જવાબ આપી દે છે, કોઈ સાંભળતા નથી, પોતાનું ધાર્યું જ કરે છે અને જૂના કાર્યકર્તાઓની અવગણના કરે અને ખોટે ખોટા મોટા મોટા કાર્યકર્તા જે છે વોર્ડ પ્રમુખ અને એ લોકો ઉપર આક્ષેપો મૂક્યા કરે કે તમે આમ કર્યું, તમે તેમ કર્યું, પણ પોતાનું ગિરેબાન જાણે. અત્યારે અમે જેટલી જેટલી વખત અમારા વિધાનસભાના પ્રભારીને આ વિશેની અમે જાણકારી પણ કરે છે, અહીંયા પણ પંકજ ચૌહાણ અહીંયા હાજર છે. અમારો આક્રોશ એમને બધા ફેક સુધી અમે આક્રોશ અમારો બધાને વ્યક્ત કરેલો છે. અત્યારે અમારા પ્રભારી પણ અહીંયા ઉભા છે, અમારી રજૂઆત વર્ષોથી અમને કરેલી છે. બરાબર, અમારા કાર્યકર્તાઓ જે કોંગ્રેસને જીતાડવા હતા એમને લોકોને સંગઠનની અંદર તાલ લીધું અને સિનિયર કાર્યકર્તાઓને બાયકોટ કરીને અત્યારે શું કરવા માંગી રહ્યા છે એ પાર્ટી એ ખબર નથી પડતી. શું કહેશો? જોઈ શકો છો જે વિરોધ છે તો તેની સામે કૌશિક પટેલ મધ્યસ્થી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કૌશિક પટેલની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે આખરે આ જે તમામ ઘટના છે તેમાં કૌશિક પટેલનું શું કહેવું છે? પાર્ટીની ફરજ છે, અમે અમને સાંભળ્યા છે, પાર્ટીના મોવડી મંડળને એમની વાત હું પહોંચાડીશ અને કાર્યકર્તાઓ સમજીને પોતે અહીંથી ઘરે પાછા ગયા છે. મને એ ખ્યાલ નથી, મને અત્યારે કાર્યાલયની અંદર જે કાર્યકર્તાઓ આવ્યા છે
પાર્ટીની ફરજ છે કાર્યકર્તાઓને સાંભળવા, એમને સમજાવવા. અમે સમજાયા છે અને કાર્યકર્તાઓ માની ગયા. કૌશિકભાઈ, 106 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી, એમાં પૈકી અનેક સિનિયર નેતાઓ આઈકે જાડેજાથી શરૂ કરીને જે વર્તમાન સંસદીય સચિવ છે તેમના સમર્થનમાં જેમને તેમને બી વાત કરવામાં આવતા તેમની રજૂઆત આપતા સુધી આવી છે. એ તમામ બાબતોનો જવાબ અમારા પ્રવક્તા અથવા અમારા નેતાશ્રીઓ આપશે. અત્યારે હાલ કાર્યાલય ઉપર જે મારી જવાબદારી છે કાર્યકર્તાઓને સાંભળ્યા છે, કાર્યકર્તાઓને સમજાયા છે. જોઈ શકો છો તે પ્રમાણે કઈ રીતે અહીંયા જયારે વિરોધ થઈ રહ્યા છે, વિરોધની વચ્ચે પ્રયત્ન કરી રહ્યા છે કૌશિક પટેલ કે કાર્યકર્તાઓને સમજાવવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે. સીધી વાત કરવાનો ફરી એક વાર કૌશિક પટેલ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે કેમ આ પ્રકારનો વિરોધ છે અને કેમ વિરોધનું વાતાવરણ સતત આગળ આવી રહ્યું છે. કૌશિકજી, આપ સવારથી પ્રયત્ન કરી રહ્યા છો સતત લોકોને સમજાવવાનો, મનાવવાનો, લાગી રહ્યું છે કે આ વિરોધનું જે વાતાવરણ છે, વિરોધના વાતાવરણ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રજૂઆત કરવા આવે, પાર્ટીની ફરજ છે કાર્યકર્તાઓને સાંભળવા, અમે કાર્યકર્તાને સાંભળ્યા છે. પણ ખાસ કરીને જે ઉમેદવારો છે તમારા રિપીટ કરવામાં આવી રહ્યા છે, સ્થાનિક રીતે જે પ્રકાર વિરોધ છે ત્યારે જીતમાં કેટલો ફરક પડશે એનો જે કંઈ જવાબ હશે, મારી ફરજમાં કાર્યાલયના ઇન્ચાર્જ તરીકે જે કાર્યકર્તાઓ આવ્યા છે મેં એમને સાંભળ્યા છે, એમની રજૂઆત હશે એ અમારા નેતાશ્રીઓ અમે પહોંચાડીશું. ચૂંટણી સમિતિના પણ આપ ઇન્ચાર્જ છો, ક્યાંક ને ક્યાંક ડેમેજ થશે નથી લાગી? ચૂંટણી સમિતિના ઇન્ચાર્જમાં મારું વ્યવસ્થાનું કામ છે, વ્યવસ્થાનું કામ સુપેરે આખા ગુજરાતમાં ચાલે છે. જે પ્રકારે વિરોધ થઈ રહ્યા છે ડેમેજ થશે પાર્ટીને નથી લાગી? ભારતીય જનતા પાર્ટી 150+ ના નારા સાથે ગુજરાતની પ્રજા, ગુજરાતના ભાજપના કાર્યકર્તાઓ આ સ્વીકારીને ભવ્ય વિજય ભવ્ય વિજય અપાવશે. જોયું તે પ્રમાણે કઈ રીતે એક તરફ વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ પાર્ટીના સિનિયર નેતાઓ છે તે તમામ વાતોને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જી ચોક્કસ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે નિકોલમાં હાલ વિરોધ કરવામાં આવ્યો છે અને તેને કાબૂમાં લેવાના પ્રયત્નો પણ ચાલી રહ્યા છે. સ્પીડ ન્યૂઝ અંતર્ગત સમાચારોમાં હાલ પૂરતું આટલું જ. વધુ સમાચારથી આપને અવગત કરવા આપની સાથે જોડાશે અમારા સહયોગી તોરલ કવિ. મને રજા આપશો, આપ જોતા રહો ઝી 24 કલાક. અમે સાંભળી તમારી વાત.